દલાલો હોય એમને દલાલ દેખાય, ચોર હોય એમને ચોર દેખાય. કોંગ્રેસના લોકો ક્યાંક મીડિયામાં છવાઈ જવા માટે, ક્યાંક સસ્તી લોકપ્રિયતાની ઘેલસા માટે, જે માટે જેના માટે દેશના પ્રધાનમંત્રીનું આવા પ્રકારનું અપમાન કરે છે. હું એમ માનું છું કે જાહેર જીવનમાં સભ્ય સમાજ ક્યારેય એમને સાંખી નહીં લે, અને હું એમ માનું છું કે આવનારા ચૂંટણીના એના પ્રત્યાઘાતો ચૂંટણીમાં ખૂબ મોટા હશે. ન માત્ર પ્રધાનમંત્રી, દેશની મહિલા નેતાઓ માટે પણ નિર્લજ્જ શબ્દનો ઉપયોગ વિરજીભાઈએ કર્યો છે. હું માનું છું કે કોંગ્રેસનું ચારિત્ર આ બતાવે છે કે મહિલાઓ સામે, મહિલાઓ માટેનો એનો અભિગમ શું છે, આ બિલકુલ એનું ચિત્ર સામે આવે છે. ફરી એકવાર વાણી વિલાસ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર આક્રમક મૂડમાં આવી ગયા. જંગી જનમેદનીને સંબોધન કરતા વિરજી ઠુમ્મરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે જેને લઈને રાજકારણ ગરમાઈ ગયું. એટલું જ નહીં, વિરજી ઠુમ્મરે ભાજપના મહિલા નેતા સ્મૃતિ ઈરાનીને પણ આડે હાથ લીધા. રાજ્યમાં હાલ જ્યારે નકલીની ભરમાર લાગી છે, ત્યારે વિરજી ઠુમ્મર આ મુદ્દે આક્રમક દેખાયા અને ભાજપ પર પ્રહારોનો મારો કરી દીધો. સાંભળો વિરજી ઠુમ્મરે શું કહ્યું હતું. આ બાજુ વિરજી ઠુમ્મરના પ્રધાનમંત્રી મોદી પર નિવેદનને લઈને અમરેલીનું રાજકારણ ગરમાયું. પીએમ મોદી વિશેની અવિવેકી ભાષાના મામલામાં અમરેલીથી ભાજપ સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ વિરજી ઠુમ્મરને આડે હાથ લીધા અને લોકસભા ચૂંટણીમાં તેને પ્રત્યાઘાત પડશે તેવી વાત કરી. વિરજીભાઈ ઠુમ્મરે એવું કીધું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલાલ છે. અરે, દલાલ શબ્દ પહેલા વાપરતા પહેલા કોઈ પણ પાર્ટીના વડાપ્રધાન હોય એમની આન બાન શાન આ દેશની ગરિમા છે. આ વિરજીભાઈને પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ. મારે આપને જણાવવાનું થાય છે કે દલાલો હોય એમને દલાલ દેખાય, ચોર હોય એમને ચોર દેખાય. આ દેશના 11 કરોડ ખેડૂતો સાહેબ કિસાન સન્માન નિધિના માધ્યમથી આ દેશના 11 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં દિલ્હીમાં બેઠા બેઠા દેશના પ્રધાનમંત્રી બટન દબાવે અને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો જાય અને 1 વર્ષના 6000 રૂપિયા અને આવા 15 હપ્તા આપીને આ દેશના ખેડૂતોના એકાઉન્ટમાં 2,80,000 કરોડ રૂપિયા જો કોઈ આપ્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આપ્યા છે. સાહેબ, આજે તમારી સરકારને આજે પણ લોકો નથી ભૂલ્યા. યુપીએ 1 ગવર્મેન્ટ હોય કે યુપીએ 2 હોય, 12,00,000 કરોડના ગોટાળા કરી અને તમારી સરકાર જ્યારે લોકોએ જાકારો આપ્યો ત્યારે આ દેશની જનતા બતાવવાની છે, ગુજરાતના મતદારો બતાવવાના છે અને અમરેલીના મતદારો પણ બતાવવાના છે. તમારે કોંગ્રેસના ઘોડા દોડાવવાનો એટલે દોડાવી લેજો. બાકી આ દેશમાં 3જી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બેસે છે અને 400થી વધારે સીટો લઈ અને લોકસભામાં પાછા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રમાં બેસવાના છે, એમાં કોઈ મિનમેક નથી. એક મર્યાદાને ઓળંગી સમાજ જીવનની વિવેકની જે મર્યાદાઓ છે એને ઓળંગીને જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ માટે અમાપ શબ્દો બોલ્યા છે, જાહેર જીવનમાં આપણે એને લખી ન શકીએ કે વાંચી ન શકીએ કે બોલી ન શકીએ એવા શબ્દોનો એમણે ઉપયોગ કર્યો છે. હું માનું છું કે જાહેર જનતાની પણ વિરજીભાઈ પાસેથી આ અપેક્ષા ન હોય છે. કોંગ્રેસના લોકોનો વાણી વિલાસ, દેશના પ્રધાનમંત્રી પ્રત્યેનો અણગમો આપણે જાણીએ છીએ, પરંતુ એમ માનું છું
કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશની જનતાના નાયક છે, રાષ્ટ્રના નાયક છે. દુનિયા આજે ભારત તરફ જોઈ રહી છે, પોતાના નેતા તરીકે, દુનિયા પોતાના નેતા તરીકે નરેન્દ્રભાઈને ઓળખે છે. એવા વખતે કોંગ્રેસના લોકો ક્યાંક મીડિયામાં છવાઈ જવા માટે, ક્યાંક સસ્તી લોકપ્રિયતાની ઘેલછા માટે, જેના માટે દેશના પ્રધાનમંત્રીનું આવા પ્રકારનું અપમાન કરે છે. હું એમ માનું છું કે જાહેર જીવનમાં સભ્ય સમાજ ક્યારેય એમને સાંખી ન લે, અને હું એમ માનું છું કે આવનારા ચૂંટણીના એના પ્રત્યાઘાતો ચૂંટણીમાં ખૂબ મોટા પડશે. ન માત્ર પ્રધાનમંત્રી, દેશની મહિલા નેતાઓ માટે પણ નિર્લજ્જ શબ્દનો ઉપયોગ વિરજીભાઈએ કર્યો છે. હું માનું છું કે કોંગ્રેસનું ચારિત્ર આ બતાવે છે કે મહિલાઓ સામે, મહિલાઓ માટેનો એનો અભિગમ શું છે, આ બિલકુલ એનું ચિત્ર સામે આવે છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જ્યારે જ્યારે કોંગ્રેસે વાણી વિલાસ કર્યો છે, ત્યારે ભાજપે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. અને હવે ફરી એકવાર જ્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે, ત્યારે ભાજપ શું રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.